નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન. અચ્છા, આપેલ વિધેયનું સંકલિત એટલે કે સંકલન મેળવો, ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન છે, સંકલનનો. ચાલો, પહેલી વાત શું સાહેબ? બીજી વાત, ત્રીજી વાત બધી કરી દો. પહેલી વાત એ કે અહીંયા 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 ધ્યાન પડવું જ જોઈએ. પડી ગયું સાહેબ, શું છે અહીંયા નવીન? નવીનતા કંઈ નથી, એક્સ ની ચાર ઘાત અને નીચે એક્સ ની ચાર ઘાત. તો પહેલાં તો બે ની આધાર ઘાતાંક અંશ છેદ બધું જુઓતા એવું જણાય કે અચ્છા આમાં તમને જે દેખાય છે ને એ બંનેમાં એક્સ ની બે એક્સ ની બે એક્સ ની એક્સ ની ચાર એક્સ ની ચાર જ છે. તો સાદો સરસ મજાનો ગુણાકાર કરો. હવે એક્સ સ્ક્વેર લખવા કરતાં હું તમારી સરળતા માટે એક્સ સ્ક્વેર બરાબર વાય લખીશ. ચાલો લખતા, વાય પ્લસ વન, વાય પ્લસ ટુ, મગજમાં રાખજો ભાઈ વાય શું છે, છેદમાં વાય પ્લસ થ્રી, વાય પ્લસ ફોર, આવી રીતે રકમ રહેશે. અચ્છા સાહેબ, ગુણાકાર તો તમને આવડતો હોય એટલે એ સીધો કરી નાખું છું. આપણે બારમામાં છીએ, વાય સ્ક્વેર થ્રી વાય અને બે. ઓહો, અહીંયા નવો તો વાય સ્ક્વેર સેવન વાય અને ચાર તેરીને બાર થાય. અચ્છા, હવે ખબર પડી કે આનો આધાર ઘાતાંક સરખો હતો, એ રૂલ આને લીધે ફિટ થતો હતો. એ તો વાત છે ભાઈ, ન થવું ફિટ. હવે શું, તો કે નીચે તો આપણે જીવનમાં હળી નથી કરી શકતા, તો વાય સ્ક્વેર સેવન વાય અને ટ્વેલ્વ એમનું એમ. ઉપર મારે વાય સ્ક્વેર દૂર કરવો હોય તો વાય સ્ક્વેર સાત વાય અને બાર લખું તો જ દૂર થાય. પ્લસ વધઘટ જોઈ લ્યો, સાત વાય માંથી ચાર વાય કરો ને તો ત્રણ વાય વધે, બાર માંથી દહ ઓછા કરો ને તો જ તમને બે મળે. આના છેદમાં આ મૂકો એટલે એ તો વન વધે, પ્લસ આના છેદમાં આને મૂકો તો એ થાય માઇનસ ચાર વાયના માઇનસ દસ. આના બે અવયવ તો તમને ખબર જ છે, વાય પ્લસ થ્રી અને વાય પ્લસ ફોર બને. હવે શું, તો હવે તમને ખબર જ છે કે આ વન વન જ રહેશે. અહીંયા જુઓ તો પ્લસ અને પ્લસ લખી શકાય કેમ સાહેબ? તો કારણ કે બે અવયવ છે, વાય પ્લસ થ્રી આંશિક અપૂર્ણાંકની રીત, વાય પ્લસ ફોર, અહીંયા કેપિટલ એ, અહીંયા કેપિટલ બી. કેપિટલ એ અને કેપિટલ બી કેલ્ક્યુલેટ કરવા અને એ તમને મળશે, કેપિટલ એ અને કેપિટલ બી અનુક્રમે તમને મળશે માઇનસ બે અને પ્લસ ચાર. માઇનસ બે અને પ્લસ ચાર, હજુ એકવાર નહીં, માઇનસ બે નહીં, સોરી, આપણે ગણી જ નાખીએ ભાઈ, શું આમાં હવે કોમેડી કરવી. ઓકે, વાય પ્લસ ત્રણ, ત્રણ ચાર તેરી બાર, બાર માંથી બે, ઓકે, અને છેદમાં માઇનસ એક. ઓકે સાહેબ, વાય પ્લસ ચાર ગણી નાખીએ, કાઢી જ નાખીએ ભાઈ. પ્લન પ્લસ છેદમાં વાય પ્લસ ત્રણ, વાયની કિંમત માઇનસ ત્રણ અહીંયા મૂકો તો આ બાર માંથી દસ બે, વાયની કિંમત માઇનસ ત્રણ અહીંયા મૂકો એટલે પ્લસ વન, પ્લસ વાય પ્લસ ચાર, વાય બરાબર માઇનસ ચાર અહીંયા મૂકો છ, અહીંયા મૂકો માઇનસ એક. તો આ રીતે તમારું સમીકરણ બની જશે, તેથી તમારો આન્સર આવી જાય આવી રીતે. વાય પ્લસ વન, વાય પ્લસ ટુ, વાયની વસ્તુ વાય જ રહેશે. વાય પ્લસ વન, વાય પ્લસ ટુના છેદમાં વાય પ્લસ થ્રી, વાય પ્લસ ફોર બરાબર વન પ્લસ અહીંયા ટુ બાય વાય પ્લસ થ્રી, માઇનસ છના છેદમાં વાય પ્લસ ફોર. ઓકે સાહેબ, વાય ભૂલી ન જતા હો, આપણે વાયને સરળતા માટે લખો તો યાદ આવ્યું કંઈ સ્ટાર્ટિંગ? વાય એટલે એક્સ સ્ક્વેર છે. હવે રકમ લખી નાખું છું, એક્સ સ્ક્વેર પ્લસ વન, એક્સ સ્ક્વેર પ્લસ ટુ, એક્સ સ્ક્વેર પ્લસ થ્રી, એક્સ સ્ક્વેર પ્લસ ફોર બરાબર શું? તો કે વન પ્લસ બેના છેદમાં વાય સ્ક્વેર પ્લસ ત્રણ પ્લસ, અચ્છા માઇનસ છના છેદમાં વાય સ્ક્વેર. ક્યાંથી આવ્યો ભાઈ? વાય સ્ક્વેર નહીં, વાયને એક્સ સ્ક્વેર લખો. એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ ચાર છે. હવે તમે બંને બાજુ સંકલન લઈ શકો છો અને પ્રશ્ન હવે તમારો સ્ટાર્ટિંગ થયો કે બંને બાજુ સંકલન લેતા. ચાલો, બંને બાજુ સંકલન લ્યો એટલે કે આ તમારો ક્વેશ્ચન થાય, ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન, એક્સ સ્ક્વેર પ્લસ ટુ ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ થ્રી, એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ વન ડીએક્સ બગડો બાર, ઇન્ટિગ્રેશન ઓફ વન બાય એક્સ સ્ક્વેર પ્લસ થ્રી ડીએક્સ માઇનસ છ બાર, ઇન્ટિગ્રેશન ઓફ વન બાય એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ.
તો દરેકના સૂત્ર આપ શ્રી જાણો જ છો. તો ફાઇનલી આપણે આનો આન્સર લખી નાખીએ કે વનનું ઇન્ટિગ્રેશન સાહેબ એક્સ થાય પ્લસ બેના છેદમાં રૂટ ત્રણ ટેન ઇન્વર્સ એક્સ બાય રૂટ ત્રણ થાય માઇનસ છના છેદમાં બે ટેન ઇન્વર્સ એક્સના છેદમાં બે થાય અને પ્લસ સી તો ન જ ભૂલવો કારણ કે અનિયત છે. બાકી તમારું સાદુરૂપ અહીંયા થ્રી આવી જશે એ તમારા પ્રશ્નનો આન્સર રહેશે. બરાબર?